શું નામ છે તમારું, પરિચય આપો તમારો. જંતિભાઈ જગાભાઈ પટેલ. જંતિભાઈ જગાભાઈ પટેલ. અને ગામ? ખેરગામ. ખેરગામ એટલે તાલુકો? ખેરગામ. ખેરગામ. અને જિલ્લો? નવસારી. જિલ્લો નવસારી. હા, હવે તમારી પાસેથી અમને માહિતી એ જોઈએ છે કે તમને શરીરમાં ઘણી બધી કંઈક બીમારીઓ હતી, ઘણી બધી કંઈક તકલીફો હતી, બરાબર? હા બરાબર. તો શું શું તકલીફ હતી થોડીક વાત કરો ને. સાહેબ મારે હું છે ને ખભા દુખતા હતા પહેલા. ખભા દુખતા હતા. ઓકે, પછી બીજું? મસાની તકલીફ હતી. આ ખભાની તકલીફ કેટલા સમયથી હતી? ત્રણ વર્ષ થઈ ગયા. ત્રણ વર્ષથી મસાની તકલીફ. એ મસાન મને ચાર પાંચ મહિના ખરા. ચાર પાંચ મહિના ખરા, બરાબર. અને બીજું શું? પેટમાં ગાંઠ હતી, બરાબર. અને પછી બીજું? એસિડિટીનો પ્રોબ્લેમ. એસિડિટીનો પ્રોબ્લેમ. આટલા બધા પ્રોબ્લેમ તમને હતા, અને મતલબ ઘણા પ્રોબ્લેમ ચાર પાંચ મહિનાથી હતા, અને ઘણા કેટલા સમયથી હતા? ખબર તો મારા ત્રણ થી ચાર વર્ષ. ત્રણ ચાર વર્ષથી હતા. અને ગાંઠ કેટલા વર્ષથી હતી? બે અઢી કે ત્રણ મહિનામાં જ છે. અઢી ત્રણ મહિના, બરાબર. હવે આ બધી બીમારીઓને કારણે તમને કેવી કેવી તકલીફો થતી એ થોડીક વાત કરો. તકલીફમાં તો હું કહું સાહેબ કે આ પહેલા તો મારા ખભા જ બહુ દુખતા હતા. હા, ખભા દુખતા એટલે હું એટલે કે પછી તો દવા બી જાતે જાતે વાર નીકળી રહી. ક્યાં ક્યાં ગયેલા? અમલસાડ બી ગયેલો. પછી બિલ્લીમુરા બી ગયેલો. વલસાડ બી ગયેલો. ખેરગામમાં આસ્થા હોસ્પિટલમાં બી ગયેલો. બધી દવા કાઢી નાખેલી. તો શું કહેતા હતા ત્યાં આગળ રિપોર્ટમાં? રિપોર્ટમાં રિપોર્ટ કરવા તમે એમ કહે કે કેલ્શિયમ ઓછું છે એમ કે. કેલ્શિયમ ઓછું છે એવું કહેતા, બરાબર. પછી એની દવા તમને આપી? આપી દવા, ગોળી આપતા છે. પછી એનાથી શું ફાયદો થયો? જરા ફેરી નહીં પડે, દવા પીએ એટલી વાર આરામ પછી પાછું તો તેવું થઈ જાય, બરાબર. એટલે પેઇન કિલર દવા તમને આપતા, જેટલી વાર દવા લેવો તેટલી વાર સારું, પછી જેવું ને તેવું તેવું જ પાછું. આવું મતલબ કે બે ત્રણ વર્ષથી તમે કન્ટિન્યુ ચાલતી હતી? હા ચાલતી હતી. પછી શું થયું? પછી તો હું કા પ્રકાશભાઈ આવ્યા. આ પ્રકાશભાઈ એટલે આ જે આ બાજુમાં તમારા બેસેલા છે આ પ્રકાશભાઈ? હા પ્રકાશભાઈ. એ આવ્યા. હા, મેં ખેતી માટે જ આમાં દવા લીધેલી મેં. ઓકે, સારું. તમે ખેતી માટેની દવા એમની પાસેથી લીધી? હા લીધી. હા, પછી? પછી કે મને બે ત્રણ મહિના થયા ને પછી પ્રકાશભાઈ મેં વાત કરી કે મને પ્રકાશભાઈ આ એસિડિટી બહુ થઈ ગઈ છે મારે. હા, અને ગોળી લાવી આપી. કઈ ગોળી આપી? આ ગોળી. આ જે છે નેટસપ કંપનીની પ્રોડક્ટ, જરા કામ કરજો ને. ઇઝી ડેટોક્સ. આ તમે વાપરી? હા વાપરી. અને એની સાથે બીજું? બીજું આ પાવડર. આ જે છે આ પાવડર, આ બે વસ્તુ તમે વાપર્યું? વાપર્યું. કેટલા સમય વાપર્યું ને એસિડિટીમાં તમને ફાયદો દેખાયો? એસિડિટી તો મારા 15 દિવસમાં મારે ગેપ થઈ ગઈ. 15 દિવસમાં જ? હા, એસિડિટી તો, બરાબર. એટલે શું થતું હતું એસિડિટીમાં? એમ કે ફુગારો આવ્યો એટલે ખાવાનું નહીં ભાવતું, બરાબર. ખાવાનું નહીં ભાવે, પેટ પેટ ફુગાઈ જેવું રહે, બરાબર. અને એના આધારે તમને ખાવાનું ઓછું ભાવે કે એવું કઈ? હા, ઓછું ભાવે. તીખું તળેલું ખાટું? તીખું તો ખાવા જ નહીં વધારે, બિલકુલ નહીં. તો મને એ વાત તમે જણાવો કે તમે આમ વ્યવસાય શું કરો હાલમાં, શું ધંધો શું કરો તમે? મારી ખેતી ને રસોઈ બનાવવાનું. રસોઈ બનાવવાનું. રસોઈ બનાવવાનું મતલબ કે લગ્ન પ્રસંગમાં કે પછી કેવું? લગ્ન પ્રસંગમાં ને કંઈ ચાંદ લાવી દે, લગ્ન પ્રસંગ હોય, કોઈ કથા, બારમું હોય, બરાબર, વર્ષી હોય, બધું જ. બધું જ, બરાબર. કેટલા વર્ષથી કરો? ચાર પાંચ વર્ષ થઈ ગયા, બરાબર. મને એટલું ખબર છે કે લગ્નમાં તો તીખું તળેલું ખાટું વસ્તુ બધું જ હોય, તો તમારી રસોઈ તમે ખાઈ નહીં શકતા એવું થઈ ગયું. મતલબ કે એસિડિટીનો પ્રોબ્લેમ તમને હતો, અને આ ઇઝી ડેટોક્સ અને નેચરામોર વેનિલા ફ્લેવર જે ભાઈઓ માટે પાવડર છે એ તમે વાપર્યો, અને કેટલા સમયમાં તમને રિઝલ્ટ મળી ગયું? 15 દિવસમાં તો રિઝલ્ટ તમને દેખાયું, પણ ત્યાર પછી પાછું કઈ થયું કે નહીં થયું? પાછું એસિડિટી ગાયબ જ થઈ ગઈ. ગાયબ જ થઈ ગઈ. ગાયબ જ થઈ ગઈ, બરાબર. કેટલા વર્ષથી હતી? ત્રણ ચાર વર્ષ. મને હવે એસિડિટી તો વધારે સમય નહીં તો મતલબમાં વરખણ જેવી ખબર નોર્મલ હતું મતલબ, બરાબર. હવે તે સારું થઈ ગયું. સારું થઈ ગયું. ત્યાર પછી બીજું? આ ગાંઠ હતી. ગાંઠ હતી. એ મને બે ડબ્બા પૂરા કહેતા એટલે ધીમે ધીમે ઓગળવા લાગી ગઈ. હા, એટલે તમને એસિડિટી સારી થઈ એટલે તમને એવું લાગ્યું કે હવે આ બીજી મારી બીમારી છે એ પણ સારી થઈ જશે. હા, થઈ જશે. એટલે તમે ત્યાર પછી બીજી કઈ કઈ વસ્તુ વાપરીએ થોડીક બતાવો. આ જે છે નેચરામોર જોઈન્ટ કેર. આ જોઈન્ટ કેર છે. પછી આ જે એના બાજુમાં છે ન્યુટ્રી લીવર. હા, અને એની સાથે આ પાવડર તમે ખાધો. કયો પાવડર છે? નેચરામોર પ્લસ. આ તમે વાપર્યું અને સાથે આ ન્યુટ્રી હાર્ટ. આટલી પ્રોડક્ટ તમે વાપરી? વાપરી. કેટલા મહિના વાપરી? ત્રણ મહિના. ત્રણ મહિના.
અને 3 મહિના વાપર્યા પછીથી તમને કેટલા મહિનામાં રિઝલ્ટ દેખાયું? પહેલા મહિને, બીજા મહિને, ત્રીજા મહિને? એસિડિટી તો 15 દિવસમાં રિઝલ્ટ મળી ગયું. હા, એ તો મળી ગયું, પણ આજે તમને પેટમાં ગાંઠ હતી એ ના ખભાવી હતા ને, એ મને બે મહિનામાં બધું પતી ગયું. બે મહિના ટોટલ વાપર્યા પછીથી સારું થઈ ગયું, અને પછી એક મહિનો બીજો તમે પ્રોડક્ટ વાપરી વાપર્યું. હવે અત્યારે તમે હાલમાં વાપરો છો કે નથી વાપરતા? હમણાં નથી વાપરતા, હવે બંધ અત્યારે. તો જે તમને ગાંઠ હતી પેટમાં, એના કારણે તમને શું નહોતું થઈ શકતું? એમાં તો શું થાય કે ગાંઠ હતી એટલે કામ કરવાની આળસ આવતી હતી. બરાબર. આળસ એટલે ખેતરે ફરી આવે એટલે ખાટલામાં આડું પડી જાય, આવું ઊંઘી જ જવું પડે. હા, અને પછી દૂધ ભરા જાય એટલે બી ગાડી પાસે ઉતરું એટલે ખાટલા જાડ પડી જાય. આમાં તને ઘેર વાગી ગયા કે થોડા થયું હું. હા, દવાખાને જઈ આવ્યું હું થયું. હા, જ્યાં જાય ત્યાં આડ જ પડી જાય, જ્યાં જાય ત્યાં આડ જ પડી જાય. મતલબ કે કસે બી ગયા હોય તો ઘેર આવીને આરામ કરવો જ પડે. પડે જ પડે. આરામ નહીં કરો તો નહીં મજા આવે. એમ શરીર ભાર ભાર લાગે, મજા જ નહીં આવે કામ કરવાની. બરાબર. મતલબ કે આવું તમારું સતત ચાલતું હતું? હા, ચાલતું હતું. અને આજે 3 મહિના આ નેટસપ કંપનીની વસ્તુ વાપરી અને આજે તમે એકદમ તંદુરસ્ત છો. હા, તંદુરસ્ત. તમે જ્યારે વાપરવાની શરૂઆત કરેલી ત્યારે તમને વિશ્વાસ હતો કે સારું થઈ જશે? સાચું કેજો. વિશ્વાસ હતો જ ને સાહેબ, કેમ કે મરચા મરચા મળેલું કે મળે. ઓકે, ખેતીવાડીમાં રિઝલ્ટ મળ્યું એટલે વિશ્વાસ હતો કે આ વસ્તુ સારી જ આવતી હોય એમ. બરાબર છે. અને ત્યારે તમે એના ઉપર વિશ્વાસ રાખીને ચાલુ કર્યું અને આજે 3 મહિના પછી આ બધી તકલીફ સારી થઈ ગઈ. જ્યારે બીમારી તમારા શરીરમાં હતી ત્યારે તમને કેવો વિચાર આવતા? સારું થાય કે નહીં થાય એવું વિચાર આવ્યા કરે. બીજું તો બરાબર, સારું થશે કે નહીં થશે આ ખબર તમારે એવી જ વિશ્વાસ કે હા કેરાડ સારું થવાનું એમ. કારણ કે ફક્ત નો ફરી વળ લાગો છે. બરાબર. જ્યાં કહે ત્યાં લોકો દોડી જાય આપણે. બરાબર છે. આ ગોળમાળ એને ઘેર થી કેટલા આપણે 2000 પડકા કેટલા ને આપણે ઘેર થી. બરાબર. પડકા આટલા ના આપે, બે પડકા બનાવી આપે. બહુ 30 રૂપિયા કે કેટલાક લેતા છે. અઠવાડિયા જેવું આપે. બરાબર. એ બહુ પીતા પછી ગોળમાળ ગયો ત્યાં બી બહુ પીતા. પણ નહીં, મતલબ વૈદ ની દવા કરી, ડોક્ટર ની દવા કરી, બધું જ કર્યું પણ તોય સારું નહીં થતું. અને આજે એકદમ કમ્પ્લીટ. કમ્પ્લીટ. બરાબર. તો તમારા જેવા ઘણા બધા દર્દીઓ છે કે જેમને આજે આવી તકલીફો હશે, તેમને તમારે શું સંદેશ આપવો છે? બીજું કે બધે જે તે બીમારી બધા શરીરમાંથી નીકળી જાય. બરાબર છે. કોઈ બી બીમારીથી નીકળી જાય. બરાબર છે. તો તમને આપનાર વ્યક્તિ આ પ્રકાશભાઈ. હા, પ્રકાશભાઈ. પ્રકાશભાઈ, હા જી, તમે તો જયંતિભાઈ ને સારા કરી નાખ્યા. હા જી. પણ જયંતિભાઈ જેવા બીજા પણ લોકો છે જેમને આ બીમારી હશે, તો એવા લોકો તમારો સંપર્ક કરી શકે અને એમની પણ બીમારી એ લોકો દૂર કરી શકે. તો એના માટે તમારો ફોન નંબર આપો જેથી એ લોકો તમને સીધો સંપર્ક કરી શકે. મારું નામ પ્રકાશ પટેલ, રહેવાનું ગામ તેજલાવ, તાલુકો ચીખલી, જિલ્લો નવસારી. મારો મોબાઈલ નંબર છે 8140 57 14 41. ઓકે. અને તમારો નંબર આપો, કોઈ દર્દી એવો પણ હોય કે જે મારે એમ કે તમારી જોડે જ વાત કરવું છે, તો તમારો ફોન નંબર યાદ ખરો તમને? યાદ ખરો. હા, બોલો ને. 97 97 230 231 31 398 398. ઓકે. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.